હેલો સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ટુ દ્રાવણોના દાખલાઓની અંદર આજે આપણે જોવાના છીએ પાણીનું બાષ્પ દબાણ એટલે પ્રથમ આપણને આપી દીધું છે એ છે પી ડિગ્રી ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટ મિલીમીટર એચજી પચાસ ગ્રામ યુરિયા જેને આપણે લીધો છે આઠસો પચાસ ગ્રામ પાણીની અંદર ત્યારે આપણને એમ કહે છે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને તેનો સાપેક્ષ ઘટાડો ઘણો તો હવે બે વસ્તુ અહીંયા આપણને બીજી આપી દીધી છે પચાસ ગ્રામ યુરિયા આઠસો પચાસ ગ્રામ પાણીમાં આ આપણું દ્રાવ્ય છે અને આ આપણું દ્રાવક છે દ્રાવ્ય માટે આપણે કહીએ ડબલ્યુ ટુ તો આપણને આપી દીધું છે અહીંયા યુરિયાનું વજન ડબલ્યુ ટુ બરાબર કેટલું તો પચાસ ગ્રામ પાણી માટે તો પાણીનું વજન આપણને આપી દીધું છે ડબલ્યુ વન કેટલું આપ્યું છે તો આઠસો ને પચાસ ગ્રામ તો હવે આટલી વસ્તુ ઓલરેડી આપણને આપી દીધી છે અને બે વસ્તુ આપણને શોધવાની કીધી છે પાણીનું બાષ્પ દબાણ પી શોધવાનો છે ડિગ્રી આપણને આપી દીધો છે સાથે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આપણે શોધવાનો છે થિયરી જો કમ્પ્લીટલી યાદ છે તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કોને કહેવાય તો પી ડિગ્રી માઇનસ પી અપોન પી ડિગ્રી એ આખાને આપણે કહીએ છીએ દબાણનો સાપેક્ષ ઘટાડો તો આપણે એ ગણવાનો છે તો પ્રથમ આપણે એ ગણીશું અને ત્યારબાદ આપણે એને આધારે પીને ગણીશું એટલે પહેલા આપણે બાષ્પ દબાણો સાપેક્ષ ઘટાડો લેવાના છે તો હવે આપણી જોડે બે વસ્તુ છે યુરિયા અને પાણી બંનેના મોલર દળ આપણે પહેલાં લઈ લઈએ છીએ એટલે કે એમ ટુ અને એમ વન તો યુરિયા માટે એનએચ ટુ સી એનએચ ટુ નું મુલર દળ નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બનની ઓક્સિજનની કિંમતને આધારે સીધું જ અહીંયા દર્શાવું છું હું સિક્સટી ગ્રામ મોલ પાણીનું તમે જાણો જ છો દળ કેટલું છે તો અઢાર ગ્રામ પર મોલ એનો મતલબ એમ અને એમ વન આવી ચૂક્યા છે હવે આપણે સૂત્ર લઈ શકીએ છીએ રાઉલ્ટના નિયમ અનુસાર તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો પી ડિગ્રી માઈનસ પી અપોન પી ડિગ્રી હવે આપની જોડે અહીંયા w2 w1 m2 m1 છે એટલે n1 અને n2 ના રીતે આપણે લખવાની જરૂર નથી તો સીધું જ કહી સકીએ છીએ આપણે અહીંયા w2 into m1, into तो तो P P * m1 અપોન m2 * w1 ચારે ની કિંમત છે જ આપની જોડે અહીંયા તમે જોઈ શકો છો તો બહુ જ સિમ્પલ થઈ જશે અહીંયા તો પી ડિગ્રી માઈનસ પી અપોન પી ડિગ્રી બરાબર સૂત્ર છે અહીંયા ચારે ની કિંમત મૂકી દઈએ કેલ્સીમાં આપણે ગણતરી કરવાની છે એટલે સરળતાથી આપણે કરી સકીએ છીએ તો અહીંયા આપણને જવાબ જે છે એ મળી જાય છે પોઈન્ટ ઝીરો સેવન્ટીન એનો મતલબ આપણો પહેલો ભાગ અહીંયા પૂરો થઈ ગયો છે સાપેક્ષ ઘટાડો ગણવાનું કીધું હતું તો અહીંયા આપણને મળી ચૂક્યો છે કેટલો પોઈન્ટ ઝીરો સેવન્ટીન હવે સેકન્ડ ભાગ પાણીનું બાષ્પ દબાણ એટલે આપણે પી શોધવાનો છે પણ પી ડિગ્રી તો પી ડિગ્રી આપણી જોડે છે જ ઓલરેડી ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટ તો આપણે સરળતાથી ગણી શકીએ તો સેકન્ડ કિંમત મૂકી દઈશું આપણે તો ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટ માઇનસ પી ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટ

તો દાખલો ખૂબ જ ઇઝી હતો તમે જોઈ શકો છો આપણને બે વસ્તુ શોધવાની કીધી હતી પહેલો આપણે શોધ્યું હતીષ્પદબાનો સાપેક્ષ ઘટાડો એટલે કે પી ડિગ્રી માઈનસ પી પી ડિગ્રી અને એને આધારે આપણે પાણીનું બાષ્પદબાણ પી જે છે એ આપણે શોધી લીધું છે તો આજે આપણે જોયું છે લખાણ સંબંધિત દાખલો બે પોઈન્ટ નાઇન અને હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેની અંદર આપણે જોઈશું ઇનટેક્સ્ટ ક્વેશ્ચન ટુ પોઈન્ટ ટેન